ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી ગુજરાતીની નોટબુક અને પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જોઈએ. તો આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં કવિતા 4 સુંદર સુંદર જેની શબ્દ સમજૂતી જોઈશું. તો નોટબુકમાં તમે નવા પાને કવિતા 4 સુંદર સુંદર ઉપર લખી દો, ત્યારબાદ મોટા અક્ષરે લખો શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતી, હવે તેમાં પહેલો શબ્દ છે સરિતા. અસ્વય આવશે હું. સરિતા એટલે નદી. નદી. હવે બીજી લાઈનમાં વિભુ. વિભુ એટલે ભગવાન, ઈશ્વર, પ્રભુ. વિભુ એટલે ભગવાન, ઈશ્વર, પ્રભુ. ઉષા. ઉષા. સવાર, વહેલી સવાર અથવા પરોઢ. ઉષા એટલે વહેલી સવાર અથવા પરોઢ. પરોઢ લખ્યું. હવે લખો નિશા. નિશા એટલે રાત. રાત. ઉપવન એટલે બગીચો. ઉપવન એટલે બગીચો અથવા બાગ. બગીચો કહેવાય અને બાગ પણ કહેવાય. હવે આગળ ગિરિવર. ગિરિવર એટલે પર્વત અથવા ડુંગર. પર્વત અથવા ડુંગર. સમીર એટલે પવન. પવન. હયુ એટલે દિલ. હયુ એટલે દિલ. હવે અહીંયા શબ્દ સમજૂતી પૂરી થાય છે. નોટબુક બંધ. અહીંયા ભાષા સજ્જતા. હવે ભાષા સજ્જતામાં પહેલા આપણે સમજીશું પુનરુક્તિ. તો પુનરુક્તિ એટલે શું? તો કાવ્યમાં એટલે કે કવિતામાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા. કવિતામાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા શબ્દ કે વાક્ય ખંડનું શબ્દ કે વાક્ય ખંડનું પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરુક્તિ કહે છે. કાવ્યમાં કે કવિતામાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા શબ્દ કે વાક્ય ખંડનું પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરુક્તિ કહે છે. તો અહીંયા ઉદાહરણ છે. ધીમે 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 હરજી મારે ઘેર આવ્યા રે. ધીમે 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 હરજી મારે ઘેર આવ્યા રે. બીજું ઉદાહરણ છે, ચોપડીનું છે. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર. તો તમને હવે સમજ પડી હશે કે પુનરુક્તિ કોને કહેવાય. તો ચાલો હવે નોટબુકમાં લખો મોટા અક્ષરે હેડિંગ મારો પુનરુક્તિ. પુનરુક્તિ. એની નીચે લખો કાવ્યમાં. કાવ્યમાં કે કવિતામાં. કાવ્યમાં કે કવિતામાં ભાવ કે અર્થનું. ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા. મહત્વ દર્શાવવા શબ્દ કે વાક્ય ખંડનું. શબ્દ કે વાક્ય ખંડનું પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરુક્તિ કહે છે. ફરી એક વખત. કાવ્યમાં ભાવ કે કવિતામાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા શબ્દ કે વાક્ય ખંડનું પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરુક્તિ કહે છે. નીચેની લીટીમાં લખો ઉદાહરણ 1. ધીમે 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 ધીમે. 3 વખત ધીમે આવશે. ધીમે ધીમે ધીમે
મારે ઘેર આવ્યા રે. ધીમે 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 હરજી મારે ઘેર આવ્યા રે. હવે બીજું ઉદાહરણ નીચેની લીટીમાં લખો. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર. હવે નોટબુક બંધ. હવે સ્વાધ્યાય જોઈએ આપણે. તો સ્વાધ્યાય સ્વાધ્યાય તો નોટબુકમાં આપણે લખીશું. ચલો મોટા અક્ષરે લો, જે આ ભાષા સજ્જતા પૂરી થઈ ને ત્યાં જ મોટા અક્ષરે હેડિંગ મારો સ્વાધ્યાય. પ્રશ્ન એક લખો, એની નીચેની લીટીમાં પ્રશ્ન એક. નીચેના દરેક પ્રશ્નનો, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, આકાશમાં શું શું સુંદર દેખાય છે? આકાશમાં શું શું સુંદર દેખાય છે? ઉત્તર એક, એની નીચેની લીટીમાં લખો. આકાશમાં સૂરજ ચાંદો સુંદર દેખાય છે. ફરી એક વખત, આકાશમાં સૂરજ ચાંદો સુંદર દેખાય છે. હવે બીજો, કવિના મનમાં બધું જ સુંદર જોઈને, કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? જવાબ બે, કવિના મનમાં બધું જ સુંદર જોઈને, બધું જ સુંદર જોઈને એ વિચાર આવે છે કે પ્રભુ પોતે કેવા સુંદર હશે. કવિના મનમાં બધું જ સુંદર જોઈને એ વિચાર આવે છે કે પ્રભુ પોતે કેવા સુંદર હશે. કવિના મનમાં બધું જ સુંદર જોઈને એ વિચાર આવે છે કે પ્રભુ પોતે કેવા સુંદર હશે. ત્રણ, પરોઢ અને રાત સુંદર છે. અવતરણ ચિહ્નમાં હું પરોઢ અને રાત સુંદર છે. અવતરણ ચિહ્ન પૂરું. કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? પરોઢ અને રાત સુંદર છે, કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? જવાબ લખો. જવાબ ત્રણ, ઉષા સુંદર નિશા સુંદર. આ પંક્તિમાં ભાવ વ્યક્ત થયો છે. ઉષા સુંદર નિશા સુંદર આ પંક્તિમાં ભાવ વ્યક્ત થયો છે. ચાર, ધરતી પર શું શું સુંદર દેખાય છે? ધરતી પર શું શું સુંદર દેખાય છે? ફરી એક વખત, ધરતી પર શું શું સુંદર દેખાય છે? જવાબ, ધરતી પર નદી
सरोवर, धरती पर नदी, सरोवर, वन, उपवन। धरती पर नदी, सरोवर, वन, उपवन वगैरह सुंदर देखाय छे। धरती पर नदी, सरोवर, वन, उपवन वगैरह सुंदर देखाय छे। હવે આપણે નોટમાં પ્રશ્ન 2 લખવાનો નથી, એટલે હું પ્રશ્ન 3 કરાવું છું। પ્રશ્ન 3, નીચેના દરેક શબ્દ માટે, નોટબુકમાં લખજો હો, નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે? નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો। નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો। એક, સૂર્ય, સૂર્ય તો લખો સૂરજ, સમાનાર્થી શબ્દમાં પણ લખી શકાય, સૂર્ય તો સૂરજ। પવન તો સમીર, સૂર્ય તો સૂરજ, પવન તો સમીર। સૂર્ય એટલે સૂરજ, પવન એટલે સમીર। પ્રભુ તો વિભુ, પ્રભુ વિભુ, પ્રભુ એટલે વિભુ। જંગલ એટલે વન, જંગલ એટલે વન, જંગલ તો વન। આકાશ તો આભ, આકાશ એટલે આભ, આકાશ તો આભ। કાવ્ય તો કવિતા, કાવ્ય એટલે કવિતા, કાવ્ય તો કવિતા। હવે આપણે પ્રશ્ન 7 નોટબુકમાં લખવાનો છે। પ્રશ્ન 7 એની નીચે જ લખજો, આ પ્રશ્ન જે પૂરો થયો ને આગળનો એની નીચે। નીચે આપેલા શબ્દોને, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો। નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો। એક, નિશા, અલ્પવિરામ પંખી, નિશા પંખી, અલ્પવિરામ ઉપવન, ઉપવન। પછી ગિરિવર, ગિરિવર, આગળ માછલી, પછી ધરતી, બધામાં અલ્પવિરામ કરવાનું છે। નિશા પંખી, ઉપવન, ગિરિવર, માછલી, ધરતી, 5 શબ્દ છે, સોરી 6 શબ્દ છે, તો તેમાં આ 5 6માંથી સૌથી પહેલા કયો શબ્દ આવશે? તો આપણે સ્વરો લેવાના, તો સ્વરમાંથી એક છે તો ઉપવન, તો પહેલા છે ઉપવન, લખો ઉપવન। પછી આવશે ગિરિવર, ગિરિવર, ઉપવન, ગિરિવર। 3, ધરતી, ધરતી। નિશા, નિશા, પંખી, પંખી, માછલી, માછલી, ઉપવન, ગિરિવર, ધરતી, નિશા, પંખી, માછલી। હવે તમારે ચોપડીમાં લખવાનું છે, તો ચલો ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન 2 જુઓ, હવે બાકી તો ત્યાંથી મેં નથી કરાય। તો પ્રશ્ન 2, ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો। ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો। અહીંયા ઉદાહરણ આપેલું, સૂરજ ચાંદો, સૂરજ ચાંદો, તો આપણે લખીશું હવે એ જ પ્રમાણે, સરિતા સરોવર, સરિતા સરોવર,
उसा तारा आब तारा हयो मानव हयो मानव। ફરી એક વખત સરિતા સરોવર ઉષા નિશા આભ તારા હયું માનવ। સરિતા સરોવર ઉષા નિશા આભ તારા હયું માનવ।